રાજપૂત સમાજ ધોરાજી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ધોરાજી અને કરણીસેના ધોરાજી દ્વારા આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે રાજકોટ જિલ્લાના જામકંડોરાના ઇન્દિરાનગરમાં રહેતા અનિરુદ્ધસિંહ જાડેજાને સામાન્ય બોલાચાલી માટે પોલીસે બેફામ રીતે માર માર્યો હતો જેના સંદર્ભમાં રાજપૂત સમાજ દ્વારા જવાબદાર કર્મી વિરુદ્ધ ફરિયાદ સ્વીકારી નથી તેના સંદર્ભે રાજકોટ જિલ્લાના જામકંડોરાના ઇન્દિરાનગરમાં રહેતા અનિરુદ્ધસિંહ જાડેજાને સામાન્ય બોલાચાલી માટે પોલીસે બેફામ રીતે માર માર્યો હતો જવાબદાર કર્મી વિરુદ્ધ ફરિયાદ સ્વીકારવામાં નથી આવી જેના સંદર્ભમાં રાજકોટ જિલ્લાના રાજપૂત દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે સમગ્ર રાજપૂત સમાજ એકત્ર થયો છે કલેક્ટર પત્ર આપવામાં આવ્યું છે આ ઘટના પર આંદોલનનો કાર્યક્રમ આગળ ચલાવવા માટે પીડિતના વતન પીપળી મુકામે યુવા સંમેલન મળ્યું હતું જેમાં દરેક તાલુકાના અને ગ્રામ્ય સ્તરના તમામ પ્રમુખ હોદ્દેદારો તથા કાર્યકર્તાઓનું સંમેલન મળ્યું આ પ્રશ્ન સરકારમાં રજૂઆત કરવા ઠરાવ કર્યો જેથી રાજપૂત સમાજ કરણી સમાજ યુવા રાજપૂત સમાજ દ્વારા ટેકો જાહેર કર્યો આ પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં નહીં આવે તો આંદોલનનો માર્ગ ન હશે જેના સંદર્ભમાં મામલતદારશ્રીને આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે આજ રોજ અમે જે મામલતદાર ઓફિસે આવેદન પત્ર આપવા આવ્યા છે એનો મુદ્દો ખાસ તો એ છે કે ગત દિવસોમાં જામકરણના મુકામે છત્રી સમાજના એક આગેવાન ઉપર કોઈ એક અરજી સામાન્ય અરજીને કારણે પીએસઆઈ દ્વારા ઘોર અન્યાય કરવામાં આવેલો છે અને જાહેરમાં ઢોર માર મારી અને કાયદાની વિરુદ્ધ કાર્યવાહી કરેલી છે તો અમારી માગણી એ જ છે કે જે એના ઉપર અત્યાચાર કરેલો છે એને સામે અમને ન્યાય મળે એની સામે એફઆઈઆર દાખલ થાય અને જે પીડિત છે પીડિતની તાત્કાલિક ધોરણે ફરિયાદ લેવામાં આવે અને આગળ ઉપર કાર્યવાહી કરવામાં આવે અને જો આજે અમે આવેદનપત્ર આપેલું છે એમાં અમને પૂરો ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં જામકરણા રાજપૂત સમાજ તથા રાજકોટ રાજપૂત સમાજ દ્વારા જે પણ કંઈ કાર્યક્રમ કરવામાં સૂચવવામાં આવશે એ મુજબ અમારો કાર્યક્રમ આગળ વધશે અને જે કંઈક કાર્યવાહી કરવામાં આવશે એની ટોટલ જવાબદાર સરકારશ્રી તેમજ ઉપરી અધિકારી જવાબદાર અધિકારીઓ રહેશે જો આની સામે કઈ કાર્યવાહી કરવામાં નહી આવે તો જગમાલ સુવા જીટીવી ન્યૂઝ ધોરાજી